ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ આઠમાં ચેપ્ટર નંબર પાંચ કોલસો અને પેટ્રોલિયમ કે જેમાં આગળ અભ્યાસ કરીશું લાસ્ટ લેક્ચરની અંદર આપણે પેટ્રોલિયમ અને તેમજ તેનું શુદ્ધિકરણ તેમજ પેટ્રોલિયમના જે ઘટકો છે અને તેના ઉપયોગો વિશે ચર્ચા કરી હતી જેની અંદર ત્યાર પછી આગળ કુદરતી વાયુ છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું જેની અંદર કુદરતી વાયુ કે જે ખૂબ જ અગત્યનું છે કે અશ્મિ બળતણ છે અશ્મિ બળતણ એટલે શું ફરીથી આપણે તેની વ્યાખ્યાની ચર્ચા કરી લઈએ કે અશ્મિ બળતણ કોને કહેવામાં આવે છે તો જે સજીવો હોય છે તેના મૃતદેહો એટલે કે તેના અસ્મિઓ અવશેષો હોય છે તેમાંથી જે બળતણ બનતું હોય છે કુદરતી રીતે તો તેને અસ્મિભૂત બળતણ અથવા તો અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે તો જ્યારે સમુદ્રની અંદર ઘણા બધા જીવો છે તે રહેતા હોય છે ઘણા બધા સજીવો રહેતા હોય છે જ્યારે તેના મૃત્યુ પામે છે ત્યારે તેના મૃત શરીરો જમીનની અંદર દટાઈ જતા હોય છે અને તેના ઉપર સ્તર છે તે જમા થતા જતા હોય છે અને લાખો કરોડો વર્ષો પછી ત્યાં દબાણ અને તાપમાનનું પ્રમાણ છે તે ખૂબ જ વધી જાય છે તો ત્યારે તેમાંથી પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણોનું સર્જન થતું હોય છે તો આ પ્રકારે કુદરતી વાયુ છે તે ખૂબ જ અગત્યનું અસ્મી બળતણ છે લાસ્ટ લેક્ચરમાં તમને પૂછેલું હતું કે પેટ્રોકેમિકલ્સ છે તે કેવું કુદરતી સંસાધન છે તો તે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તો અહીં કુદરતી વાયુ તે પણ કેવું કુદરતી સંસાધન છે તો તે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે જો કુદરતી વાયુ છે પેટ્રોલિયમ છે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ના આવે તો તે નજીકના સમયમાં છે તેને ખૂટી જવાનો ભય રહે છે માટે આ બધા બળતણો છે કોલસો પેટ્રોકેમિકલ્સ એટલે કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુ આ તમામ બળતણ છે કે જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે તો અહીં કુદરતી વાયુ એટલે કે ખૂબ જ અગત્યનું અસ્મિ બળતણ છે કે જેને આપણે સરળતાથી પાઇપલાઇન દ્વારા વહન કરી અને તેના ઘણા બધા આ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ વાહનો છે જેની અંદર ત્યાર પછી ઘરો છે કારખાનાઓ છે કે જેમાં બળતણ તરીકે આપણે તેને પાઇપલાઇન દ્વારા પહોંચાડી અને તેનો ઉપયોગ કરી શકીએ છીએ તો અહીં આ કુદરતી વાયુ કે જે ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને એટલે કે દબાણયુક્ત કુદરતી વાયુ એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનસી તરીકે તેનો સંગ્રહ કરવામાં આવે છે જ્યારે આ કુદરતી વાયુને દબાણયુક્ત કોઈ પાત્રની અંદર ભરવામાં આવે છે ત્યારે તેને પ્રવાહી સ્વરૂપની અંદર રૂપાંતરણ થઈ જાય છે એટલે કે ઓછા પાત્રની અંદર આપણે વધારે વાયુનો છે તે સંગ્રહ કરી શકીએ છીએ અને સરળતાથી તેનો એક જગ્યાએથી બીજી જગ્યાએ છે તેનું વહન કરી શકીએ છીએ અહીં તમને સીએનજી એટલે કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ કે જે તમને પ્રશ્ન છે તે એક માર્કમાં પૂછાઈ શકે છે કે જેની તમે અહીં નોંધ કરજો અને તેની નીચે અંડરલાઈન કરી લેજો કે સીએનજીનું ફૂલ ફોર્મ શું થશે તો કે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ થશે તેવી જ રીતે એલપીજી તો એલપીજીનું ફૂલ ફોર્મ શું થાય છે જે તમે મને અહીં કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ત્યાર પછી સી નો ઉપયોગ બળતણ ઉપરાંત ઘણી બધી જગ્યા એટલે કે ઉદાહરણ લઈએ તો આપણે વિદ્યુત ઉત્પાદન માટે પણ તેનો ઉપયોગ છે તે કરવામાં આવે છે પરંતુ મોટા ભાગે તમે વ્યવહારની અંદર જોશો તો આજકાલ તેનો વાહન વ્યવહારની અંદર છે ખૂબ જ મોટા પ્રમાણમાં બળતણ તરીકે તેનો ઉપયોગ થઈ રહ્યો છે શા માટે વાહનોમાં તેનો બળતણ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે કારણ કે તે ખૂબ જ ઓછું પ્રદૂષણ ફેલાવે છે જેના કારણે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે તે સ્વચ્છ રહે છે એટલે કે તે સ્વચ્છ બળતણ પણ છે તો આ પ્રકારે સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે તેનો બળતણ તરીકે ઉપયોગ છે કરવા માટે તેને ઘર કે કારખાનાઓની અંદર સહેલાઈથી પાઇપલાઇન દ્વારા પહોંચાડી શકાય છે અને ત્યાં તેનો સીધો જ દહન માટે છે તેને ઉપયોગમાં લઈ શકાય છે ત્યાર પછી જે આ પ્રકારની પાઇપલાઇનો હોય છે કે જેની અંદર ઘણી બધી નેટવર્ક વ્યવસ્થા એટલે કે ગોઠવવામાં આવે છે તમે હાલની અંદર જોશો તો કે વડોદરા કે જે ગુજરાતમાં અને તેના દિલ્હીના કેટલાક ભાગોના અન્ય સ્થળોએ છે તમે આ પ્રકારના પાઇપલાઇન દ્વારા ગોઠવણી છે કે જોઈ શકો છો કે જે સીધા જ ઘર તેમજ કારખાનાની અંદર પહોંચાડી શકાય છે અને તેનો સીધો જ દહન તરીકે તેનો ઉપયોગ લઈ શકાય છે ત્યાર પછી સીએનજીનો અન્ય જગ્યાએ પણ તેનો ઉપયોગ થાય છે ખાસ કરીને તેનો રસાયણો તથા કારખાનાઓની અંદર ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે કુદરતી વાયુનો ઉપયોગ છે તે કરવામાં આવે છે ભારતની વાત કરીએ તો ભારતની અંદર કુદરતી વાયુનો ખૂબ જ મોટા સંગ્રહ સ્થાનો આવેલા હોય છે જેમાં ભારતમાં ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ કુદરતી વાયુઓ છે તે મળી આવે છે અહીં વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી લેજો જોઈશું કે ભારતમાં કુદરતી વાયુના સંગ્રહ સ્થાનો છે ક્યાં આવેલા છે એટલે કે કુદર આપણે કુદરતી વાયુ છે તે ક્યાંથી મળી આવે છે તો તેમાં આન્સર આવશે કે ભારતની અંદર ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ છે તે મળી આવે છે ત્યાર પછી તમારો મિત્ર ભૂસો જેને પ્રશ્ન થાય છે કે શું આવા મૃત જીવોમાંથી મળી આવતા બળતણો એટલે કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુને શું આપણે પ્રયોગશાળાની અંદર બનાવી શકીએ છીએ તો કે ના આ પ્રકારના જે બળતણો છે એટલે કે કોળસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ છે કે જે આપણે પ્રયોગશાળાની અંદર બનાવી શકતા નથી તો શા માટે નથી બનાવી શકાતા કે આ પ્રક્રિયા છે તે ખૂબ જ ધીમી છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે તેની ચર્ચા કરી કે જમીનની અંદર ખૂબ જ ઊંચા તાપમાને અને દબાણે છે લાખો વર્ષોની પ્રક્રિયા બાદ તેનું સર્જન થતું હોય છે તો આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાના કારણે અને તેની બનાવટમાં ખાસ પ્રકારની પરિસ્થિતિઓનું છે તે નિર્માણ થયેલું હોય છે જે આપણે પરિસ્થિતિનું નિર્માણ છે પ્રયોગશાળાની અંદર કરી શકતા હોતા નથી માટે આ પ્રકારના કોલસા અને પેટ્રોલિયમ કુદરતી વાયુ છે તે પ્રયોગશાળાની અંદર બનાવી શકાય નહીં અહીં પણ તમને આ પ્રશ્ન એક માર્કની અંદર પૂછાઈ શકે છે ત્યાર પછી કે કેટલાક કુદરતી સંસાધનો મર્યાદિત છે તો કે હા જે અત્યારે આપણે વાત કરી તે બળતણો કુદરતી વાયુ કોલસો તેમજ પેટ્રોલિયમ તે ખૂબ જ મર્યાદિત છે કેટલે કે આ પ્રકારના કુદરતી સંસાધનો છે પુનઃ અપ્રાપ્ય એટલે કે નજીકના સમયમાં જો આપણે તેનો અવિવેકપૂર્ણ એટલે કે વધારે પડતો ઉપયોગ કરીએ તો તે ભવિષ્યના સમયમાં ખોટી જાય તેવી શક્યતા પણ રહેલી છે જેની અંદર અન્ય વાત કરીએ તો અસમી બળતણ એટલે કે કોળસો પેટ્રોલિયમ કુદરતી વાયુ છે ત્યાર પછી જંગલો ખનીજો આ તમામ પ્રકારો છે કે જે કુદરતી સંસાધનોની અંદર પુનઃ અપ્રાપ્યની અંદર તેનો સમાવેશ થાય છે તો તમે જાણો છો કે આ પ્રકારના કોળસો પેટ્રોલિયમ અને અસ્મી બળતણ છે કે જે મૃત જીવોના આ જે લાખો વર્ષોની જમીનની અંદર ઊંચા દબાણે અને તાપમાને છે પ્રક્રિયા થઈ અને ત્યાર પછી આ પ્રકારના બળતણ છે તે બનતા હોય છે બીજી બાજુ વાત કરીએ તો આ દરેકના જાણીતા સંગ્રહસ્થાનો છે તે થોડાક જ સતત એટલે કે વર્ષો સુધી ચાલી શકે તેવા હોય છે વળી આ બળતણનું દહન કરવામાં આવે છે તો તેમાંથી વાયુ પ્રદૂષણ છે તે મુખ્ય કારણ બને છે એટલે કે જો આ બળતણનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે જો જરૂરિયાત કરતાં પણ જો વધારે તેનો ઉપયોગ કરવામાં આવે તો હવાની અંદર છે તે વાયુ પ્રદૂષણ ફેલાય છે અને વાયુ પ્રદૂષણ ફેલાશે તો તેને આપણે તેના ઘણા બધા ગેરલાભો થઈ શકે છે એટલે કે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ તે પણ પ્રદૂષણયુક્ત થઈ જશે તેનું પ્રમાણ ઘટી જશે ત્યાર પછી છે આપણે શ્વાસ લઈ શકીએ તેવો પણ છે હવા શુદ્ધ રહેશે નહીં આ પ્રકારના ઘણા બધા એવા વાયુ પ્રદૂષણના કારણે સજીવૃષ્ટિ છે તે જોખમમાં આવી શકે છે અને તેનો વપરાશ છે તે ગ્લોબલ વોર્મિંગ સાથે પણ સંકળાયેલો છે ગ્લોબલ વોર્મિંગ શું તમે જાણો છો જો ગ્લોબો ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ વધી જશે એટલે કે સીઓ ટુનું પ્રમાણ છે વાતાવરણની અંદર વધી જશે જો સીઓ ટુનું પ્રમાણ વાતાવરણની અંદર વધી જશે તો ગરમીનું પ્રમાણ વધી જશે અને ગરમીનું પ્રમાણ વધી જવાના કારણે હિમાલય છે જેવા બરફ જેવા વિસ્તારો છે કે જ્યાંના બરફ પીગળી જશે અને પૂર જેવી શક્યતાઓ પણ આવી શકે છે આથી જરૂરી છે કે બળતણનો ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ કે જ્યારે તેના વગર ચાલી શકે તેમ ના હોય એટલે કે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો જોઈએ જરૂરથી વધારે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં આના કારણે પર્યાવરણ છે તે સારું રહેશે એટલે કે સ્વચ્છ રહેશે તેમજ ગ્લોબલ વોર્મિંગનું પ્રમાણ એટલે કે તેનું જોખમ પણ ઓછું ઓછું થઈ જશે અને લાંબા સમય સુધી આ પ્રકારના પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો આપણને મળી રહેશે અને તેનો આપણે ઉપયોગ છે તે વ્યવહારની અંદર સરળતાથી શક કરી શકીશું ત્યાર પછી ભારતની અંદર આવેલી એક સંસ્થા એટલે કે ધ પેટ્રોલિયમ કન્વર્જેશન એન્ડ રિસર્ચ એસો એસોસિએશન એટલે કે પીસીઆરએ એ સંસ્થા કે જે વાહન ચલાવવાના સમયે જે પેટ્રોલ અને ડીઝલનો આપણે ઉપયોગ કરીએ છીએ તેની બચત કેવી રીતે કરવી તેના માટેની સલાહ સૂચનો આપણને આપે છે જે આપણને આ મુજબ આપેલા છે કે બને ત્યાં સુધી જો એક ધારી અને મધ્યમ ગતિથી જ છે તે વાહનો ચલાવવા જોઈએ અને ટ્રાફિક સિગ્નલ પાસે તમારે જ્યાં રાહ જોવાની હોય કે જ્યાં વાહનો ઊભા હોય ત્યાં આપણે વાહન એ વાહનોના એન્જિનોને ચાલુ રાખવાના જોઈએ બંધ કરી દેવા જોઈએ જેના કારણે પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ છે તે આપણે તેની બચત કરી શકીશું અને વાહનની છે તે નિયમિત રીતે જાળવણી રાખવી જોઈએ અને તેનું પીયુસી છે તે નિયમિતપણે કાઢવા રાખવી જોઈએ અને તેનું વાહનો ના છે તે અમુક સમયાંતરે તેની સર્વિસ કરાવવી જોઈએ જો આપણે આ તમામ સલાહ સૂચનોનો અમલ કરીશું તો વાતાવરણ પણ સ્વચ્છ રહેશે અને ડીઝલ અને પેટ્રોલનો બચત કરી શકીશું જેથી આગળના સમયમાં આપણે તેનો ઉપયોગ છે તે વધારે કરી શકીશું થેન્ક યુ